પેટ્રોલના ભાવમાં એક સપ્તાહમાં 1.5 રૂપિયાનો વધારો, જુઓ શું કહી રહી છે ઈડરની જનતા। ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ત્યારે છેલ્લા એક સપ્તાહમાં પેટ્રોલમાં 1.5 રૂપિયાનો વધારો થયો છે। મોંઘવારીના સમયમાં ભાવ વધારાની આગ સામાન્ય લોકોને દજાડી રહી છે। એક બાજુ મોંઘવારીનો માર અને બીજી બાજુ પેટ્રોલ તેમજ ડીઝલમાં વધતા સતત ભાવ વધારાના કારણે સામાન્ય નાગરિક અને મધ્યમ વર્ગીય પરિવારને મુશ્કેલીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં પેટ્રોલમાં 1.50 રૂપિયાનો ભાવ વધારો થતાં આમ જનતાને મુશ્કેલી વધી છે, તો ડીઝલમાં પણ સતત ભાવ વધારો થતાં હવે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે। હવે જનતા પણ કહી રહી છે કે સરકાર ભાવને નિયંત્રણ કરવા પગલાં ભરવા જોઈએ। પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ₹88.88 થયો હતો। આમ ગુજરાતમાં એક સપ્તાહમાં 1.50 રૂપિયા વધતા ભાવ વધારાની આગ લોકોને દજાડી રહી છે। રાજેશ ચાવડા, ZSTV ઈડર। ખેડૂતોનો વધારે તકલીફ છે, આવું ખેતરમાં ખેડૂત કઈ રીતના, ડીઝલનો ભાવ વધારે એટલો બધો થઈ ગયો, એટલે આવું જે ભાવ વસ્તુ વેચો છો એના પ્રમાણમાં તો અમને થોડું હરખું કરી આલો। અને અમે તો એ ઈચ્છા રાખીએ છીએ કે ખેડૂતોનો જે ભાવ છે ને એ થોડો હવે વ્યાજબી કરી આલો, બાકી બીજામાં વધારે તો ચાલશે। બસ બોલો, સરકાર પાસે શું આશા રાખો? સરકાર પાસે એ જ આશા રાખીએ છીએ કે બધું કરે છે સારું છે, પણ ખાલી પેટ્રોલના ભાવ ઓછા કરે તો સારામાં સારા, તો અમારા ખિસ્સામાંથી જે પૈસા જાય છે એ થોડા બધા